સીસીટીવી કેમેરા મૂકવા માટે સાંસદે ફાળવેલ ગ્રાન્ટ ક્યારે વપરાશે તેવો લોકમુખે ચર્ચાતો સવાલ. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અવારનવાર બનતી ક્રાઇમની ઘટનાને લઈને છેલ્લા ઘણા સમયથી વેપારીઓ રાજકીય સામાજિક અગ્રણીઓની માંગણી છે કે શહેરના મુખ્ય વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે. ત્યારે મૂળ તળાજા તાલુકાના અને ભાવનગર બોટાદના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા થોડા સમય પહેલા જ તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવા માટે રૂપિયા 35 લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી, પરંતુ આજ દિન સુધી સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ત્યારે અમારા દ્વારા નગરપાલિકા ચેરમેન તરીકે આઈકે વાળા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ કામ પ્રોસેસમાં છે. જ્યારે સામાજિક અગ્રણી તેમજ કોંગ્રેસ કાર્યકર ઘનશ્યામસિંહ સરવૈયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તો જાહેર જનતા માટે ખૂબ જ ફાયદાકારક છે. જોઈએ વધુ વિગત તેમની પાસેથી. હવે એમાં આપણે જે તે સમયે 35 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, એ સમયે તો તાત્કાલિક સર્વે ને એવું કરવામાં આવેલું હતું. એવું હતું કે આપણે તાત્કાલિક તળાજા શહેરમાં સીસીટીવી લાગી જ જશે, પણ એવું કોઈ શક્ય નથી. એવું લાગે છે આ કે ગ્રાન્ટ ખાલી આપણને આ મુદ્દો એવો આપ્યો છે કે ગ્રાન્ટ ફાળવું છું, પણ આમાં જો ગ્રાન્ટ ફાળવે અને જો લાગી જાય સીસીટીવી, તો હાલમાં જે ઘટના બનેલી કે પૈસા ભરેલી ત્રાપજના વ્યક્તિની થેલી પડી ગયેલી અને કોઈક બૈરાએ લઈ લીધેલી, જો એ સીસીટીવી કેમેરા હકીકત લાગી ગયા હોત બજારોમાં તો એને ચેક કર્યા હોત તો એ બહાર આવી જાત. જે ગ્રાન્ટ ફાળવવામાં આવી એનો સદુપયોગ થાય અને તાત્કાલિક ધોરણે તળાજા તાલુકામાં સીસીટીવી કેમેરા લાગી જાય અને એ ગ્રાન્ટને જે છે એનો સદુપયોગ કરી નાખે.